राज्य मुख्य सचिव अनिल मुकिम नो कार्यकाल पूर्ण थवाने आरे छे। राज्यना नवा मुख्य सचिव माटे अनेक नाम चर्चाई रह्या छे। 31 ऑगस्टे अनिल मुकिम नो कार्यकाल पूर्ण थई रह्यो छे। अत्यार सुधी मुकिम ने बे वखत एक्सटेन्शन अपाई चुक्यू छे। गृहना अधिक मुख्य सचिव पंकज कुमार नु नाम रेस में सौथी आगळ चाली रह्यु छे। उद्योगना अधिक मुख्य सचिव राजीव गुप्ता नु नाम पण रेस में छे। अधिक मुख्य सचिव विपुल मित्रा पण मुख्य सचिव ना दावेदार मानवामां आवी रह्या छे। पंकज कुमार अने राजीव गुप्ता बन्नेनी जन्म तारीख समान छे। बन्ने आईएएस अधिकारी 6 मे 1962 ना दिवसे जन्मेला छे। संवाददाता हितेंद्र बारोचे फोन लाइन पर विगतो साथे। हितेंद्र, राज्यना मुख्य सचिवनो कार्यकाळ हवे पूर्ण थवाने आरे छे। अनिल मुकिमने पहेला पण बे वखत एक्सटेन्शन आपी देवायुं छे। हवे तेमना स्थाने कोनुं नाम चर्चाई रह्युं छे? कया कया नाम मुख्य चर्चाओमां होवानुं सामे आव्युं? અત્યારે અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગના પંકજકુમાર મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે। પંકજકુમાર અને અધિક મુખ્ય સચિવ ઉદ્યોગ વિભાગના એવા રાજીવ ગુપ્તાનું નામ છે। આ બંને મુખ્ય નામો છે। બંનેની કામગીરીને લઈને રાજ્ય સરકાર પણ ખૂબ પ્રભાવિત રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો ત્યાં રાજીવ ગુપ્તાએ જે પ્રકારે કામગીરી કરી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ પ્રોજેક્ટ હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ સંપૂર્ણ પાર પાડવામાં રાજીવ ગુપ્તાનો મહત્વનો રોલ રહ્યો છે। એ જ રીતે કોરોનાની મહામારી દરમિયાન પણ એમને અમદાવાદ મહાનગરપાલિકામાં પણ મહત્વની કામગીરી કરી છે, ત્યારે એને લઈને પણ અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાનું પણ નામ છે। એ પ્રકારે અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગના પંકજકુમાર, એ જે પણ ગુજરાત સરકારની ખૂબ ગુડબુકમાં ગણાય છે, એમને તાવતે વાવાઝોડા દરમિયાન પણ ખૂબ મહત્વની કામગીરી કરી હતી। એમનું જે મેનેજમેન્ટ હતું એને લઈને પણ રાજ્ય સરકારે પણ ખાસ વખાણ પણ કર્યા હતા, એનાથી પ્રભાવિત પણ થઈ। એટલે આ બંને અધિકારીઓ જે છે એ અત્યારે મુખ્ય સચિવના દાવેદારો માનવામાં આવી રહ્યા છે। કારણ કે હવે અધિક અત્યારે મુખ્ય સચિવ જે અનિલ મુકિમ છે, એમને હવે એક્સટેન્શન આપી શકાય એવી સ્થિતિમાં નથી। 31 ઓગસ્ટે એમનું નિવૃત્ત થાય છે, ત્યારે એમના બંનેના સ્થાને આ બંનેમાંથી કોઈ એકનું નામ પસંદ થઈ શકે છે। બંને અધિકારીઓ છે એક જ દિવસે નિવૃત્ત થશે। ધન્યવાદ હિતેન્દ્ર તમામ જાણકારી માટે।